દર્શક મિત્રો, બજેટ 2017-18 માં આપનું સ્વાગત છે. હું છું નિકિતા. બજેટ 2017-18 રજૂ થઈ ગયું છે. અરુણ જેટલી દ્વારા બજેટનો જે પટારો હતો તે ક્યાંક ખુલી ગયો છે અને પોતપોતાની વાતોથી મતલબથી લોકો ક્યાંક સંકળાયેલા છે. તેની પ્રતિક્રિયાઓ ઘણી બધી આવી રહી છે. એક્સપર્ટ્સ દ્વારા ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે. જ્યારે જ્યારે દેશની વાત કરવામાં આવે, દેશની પ્રજાની વાત કરવામાં આવે, તો તેમાંથી મહિલા બાકાત કેવી રીતે રહી શકે, મહિલા સશક્તિકરણ અને બજેટ અંગેની વાતચીત કરવી છે. અને આ વાતચીતમાં અમારી સાથે જોડાયા છે રુઝાન ખંભાતા, સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રુઝાનજી. રુઝાનજી, જે પ્રમાણે આજે બજેટનો પટારો ખુલ્યો છે, અરુણ જેટલી દ્વારા જે પ્રમાણે બજેટનો પટારો ખુલી ગયો છે દેશની પ્રજા માટે, મહિલાઓ માટે એમાં શું છે અને કેવી રીતે આપ તેને જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો એક ફિલ્મી ડાયલોગ મારવા માંગીશ જે અત્યારે ચાલી રહ્યો છે કે કાબિલ અરુણ જેટલીને લોકો કો રઈસ બનાયા કે નહીં. એટલે આ તો વર્ષને એન્ડ પર ખબર પડશે. પણ ધ વે આઈ લુક એટ ઇટ એઝ સચ, આઈ લુક એટ ધીસ એઝ અ પ્રોગ્રેસિવ બજેટ. પ્રોગ્રેસિવ એટલે કહું છું કે એમાં વિઝન એક દેખાઈ રહ્યું છે. વિઝન તો આ મેન હર બજેટમાં દેખાય છે કે એમ્પ્લોયમેન્ટ લો યા હેલ્થ લો યા જોબ જનરેશન લો, આ બધું દેખાય છે. પણ ધ પોઈન્ટ અબાઉટ ઇટ ઇઝ કે અત્યારે સિમ્પલ બજેટ છે, જે પ્રેક્ટિકલી લાસ્ટ યરનું જે બધું ચાલતું હતું એ જ ચલાવવામાં આવ્યું છે, જે સારી વાત છે. પણ ઓબ્વિયસલી કમ્પેરિઝન નથી આપ્યું કે લાસ્ટ યરનું ઇમ્પેક્ટ કેટલું પડ્યું, એટલે એક ક્વેશ્ચન માર્ક છે. પણ કમિંગ બેક ટુ ઇટ, આઈ વુડ રાધર અગેન એઝ આઈ સેડ કે ઇટ્સ અ સિમ્પલ બજેટ, નથિંગ કોમ્પ્લિકેટેડ. એવું કંઈ બધું લાભ બી નથી આવી ગયો. કારણ કે ઇફ યુ ટોક ઓફ ઇટ, વી ઓલવેઝ ટોક નોર્મલી મોદી સાહેબનું બજેટ, એટલે આપણે એવું વિચારીએ કે કંઈક રેડિકલ આવશે. પણ અત્યારે જે ડિમોનિટાઇઝેશનનું રેડિકલ ઇમ્પેક્ટ આવ્યો બધાને, એટલે આઈ એમ શ્યોર કે લોકો આ વખતનું બજેટ સિમ્પલ રાખ્યું તાકી લોકોને એવા હાર્ટ એટેકો ના આવે અને વી કન્ટિન્યુ વિથ ધ વિઝન એન્ડ ધ ગ્રોથ વિચ ઇઝ ધેર, વિચ વી બિલીવ શુડ બી ધેર. હાર્ટ એટેકની જો વાત કરવામાં આવે રુઝાનજી, તો ક્યાંક નોટબંધી આપીને ઘણા બધાને હાર્ટ એટેક મોદીજી આપી ચૂક્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક કરીને કદાચ પાકિસ્તાનવાસીઓને તેઓ હાર્ટ એટેક આપી ચૂક્યા છે, તો કદાચ દેશની મહિલાઓને તેમાંથી તે બાકાત રાખે તે નક્કી હતું. અને ક્યાંક આ વસ્તુની સાથે જોડાઈ રહ્યા છે અને આ વસ્તુ વિષય ઉપર માર્ગદર્શન અને ચર્ચા કરવા માટે પણ અમારી સાથે બીજા મહેમાનો પણ જોડાઈ ગયા છે. મહેમાનોની જો વાત કરવામાં આવે તો ભાવનાબેન પણ અમારી સાથે જોડાઈ ગયા છે, જેઓ ભાજપમાં કાર્યરત છે. રુઝાનજી, આપ તો છ જ અમારી સાથે, તેની સાથે સાથે ગૌરી નિરચંદાનીજી પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ગ્રીષ્મા ત્રિવેદી પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ભાવનાબેન, સર્વપ્રથમ સવાલ આપની ઉપર આવે છે અને ક્યાંક વાત કરવી છે કે આજે અરુણ જેટલીજીથી જે પ્રમાણે બજેટનો પટારો ખોલવામાં આવ્યો છે અને પિટારો જે પ્રમાણે ખોલવાનો હોય ને, ઘણી બધી એક્સપેક્ટેશન્સ લોકોની હોય છે ભાજપના કાર્યકર્તા તરીકે અને એક મહિલા તરીકે, જે અપેક્ષાઓ આપની હતી એ અપેક્ષાઓ ક્યાંક પૂરી થઈ છે? સૌથી પહેલા તો હું આપને એવું કહું કે બજેટ એ દેશની સમગ્ર વ્યક્તિઓ માટે હોય છે, પ્રજાજન માટે હોય છે. ચોક્કસ એક મહિલા તરીકે એવી અપેક્ષાઓ તો દરેક મહિલાને હોય કે ભાઈ અમને કયો લાભ થાય છે. જેવી રીતે વેપારીઓને હોય છે, બિઝનેસમેનોને હોય છે, એન્ટરપ્રિન્યોરશીપવાળાને હોય છે, દરેક ક્ષેત્રની અંદર ખેતી છે આ વગેરે ક્ષેત્રોની, વેપારીઓનું ક્ષેત્ર છે, આમ જનતા છે, જે સર્વિસ સેક્ટર છે, આ બધાને અપેક્ષા હોય જ. અને એટલા માટે જ બજેટને આપે પિટારો કીધો, વાત બરોબર છે. આ વખતનું બજેટ હું સ્પષ્ટપણે કહીશ, ગરીબલક્ષી છે, કિસાન લક્ષી છે. અને જે ડિમોનિટાઇઝેશન કરવામાં આવેલું હતું અને ત્યાર પછી એ ડિમોનિટાઇઝેશન અને એ પ્રમાણે જે ડિજિટલાઇઝેશન કરવા માટેના જે આગળ સ્ટેપ લેવા જોઈએ એ આ બજેટમાં દેખાઈ રહ્યા છે. સાથે સાથે આ પહેલું એવું માઇક્રો બજેટ છે કે જેની અંદર આ દેશની અંદર જે લોકો અપેક્ષિત છે કે જેને હજી સુધી આટલા આઝાદીના ફળો એમના સુધી પહોંચ્યા નથી, એમને પહોંચાડવા માટે આ પ્રયત્ન જેટલીજી આ બજેટની અંદર કર્યો છે. આપ જુઓ છો કે ખેડૂતોની આવક બે ગણી વધારવા માટેની વાત કરી છે. આજે ગામડાઓને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે કે ગરીબીમાંથી બહાર લગભગ 5000 જેટલા ગામડાઓને લાવવામાં આવશે. એ જ રીતે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. અને બહુ જ અગત્યની વાત તો જો હું આપને કહું બેન, તો એ છે કે રાજકીય પક્ષો અત્યાર સુધી પોલિટિકલ પાર્ટીઝના જે ફંડ્સ આવતા હતા એનાથી આઈટી દૂર રહેતી હતી, પરંતુ અને કેશની અંદર ઘણા બધા પૈસા આવતા હતા અને પબ્લિક પણ ઈચ્છતી હતી કે વાય નોટ પોલિટિકલ પાર્ટી ઇન ધીસ સબ્જેક્ટ. અને એટલા માટે જ આ બજેટની અંદર પોલિટિકલ પાર્ટીને પણ આપે જોયું હશે કે એને વિષય તરીકે લઈ લીધા છે. 20,000 કેશલેસની વાત હતી કે ભાઈ રોકડમાં 20,000 આપી શકાય,
એના બદલે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું જે અનુદાન છે એ રૂપિયા 2000 થી વધારે કેશમાં નહીં લઈ શકાય. આ ખૂબ મોટો વિષય છે અને કદાચ એક પોલિટિકલ પાર્ટી આ વિષય મૂકવા માટે કોઈ તૈયાર ન થાય, પરંતુ આ જે એનડીએનું બજેટ આવ્યું છે, મોદી સરકારનું જે બજેટ આવ્યું છે, એણે આ મોટો જેને કહીએ કે મહા અભિયાન જેવી આ એક વાત કરી છે. એ સિવાય ઘણી બધી વાતો કરી છે. આપણને બધાને, આપણે તો ગુજરાતીએ છીએ અને પાસપોર્ટ એ આપણા માટે બહુ જરૂરી હોય છે. હેડ ઓફિસમાં, દરેક હેડ ઓફિસમાં પાસપોર્ટ મળી શકશે. આ બહુ જ મોટી વાત છે. અને સૌથી મોટી વાત જો હું અગર આપને કહું તો બિગ ટાઈપ ઓફેન્ડન્ટ, એટલે કે મોટા ગુનાહો કરનારા બેંકમાંથી પૈસા લઈ ફ્રોડ કરી એ બેંકને પાછા નહીં આપનારા એ લોકો કાયદાની છટકમારીમાંથી વિદેશ ભાગી જતા હતા. અને જેટલી જીએ આ વખતે લેજિસ્લેટિવની અંદર આ કાયદામાં સુધારો કરીને આ રીતે ભાગી ન જાય, આવા ભાગેડુઓને પકડી પડાય, એના માટેના જે લૂપહોલ્સ હતા એ બંધ કરવા માટે. ભાવનાબેન, ક્યાંક વાત આપણે ઓવરઓલ બજેટની નથી કરી રહ્યા. આજે આપણે બધી જ મહિલાઓ ભેગા થઈને ક્યાંક મહિલાઓ માટે શું જોગવાઈ છે આ બજેટમાં એના અંગે વાતચીત કરવી છે. રુઝાનબેન, આપને પણ બોલવાનો મોકો આપીશું. પહેલા આ સવાલ ક્યાંક સીધો ઉભો થઈ રહ્યો છે. ભાવનાબેન, મારો એક સવાલ સીધો સાદો સવાલ હતો કે મહિલાઓ માટે શું જોગવાઈ છે અને મહિલાઓની જે અપેક્ષાઓ હતી તે કેટલી હદ સુધી પૂરી થઈ છે? બેન, મહિલાઓ માટે શક્તિ કેન્દ્રો બનાવવાનું નક્કી કર્યું છે અને એના માટે બજેટ આવંટન કરવામાં આવ્યું છે. બીજું, મનરેગાની અંદર પણ બજેટ વધારવામાં આવ્યું છે અને આજ સુધી મનરેગામાં માત્ર 45% મહિલાઓ નો હિસ્સો હતો એને વધારી દેવામાં આવ્યો છે. અને મહિલા અને બાલ વિકાસની અંદર પણ બજેટનું આવંટન 1,80,00,000 જેટલું કરવામાં આવ્યું છે. એટલે ઘણા બધા કાયદાઓ આની અંદર કરવામાં આવ્યા છે જે મહિલાઓ માટે મને લાગે છે કે બહુ યોગ્ય છે. અને એ જ રીતે આધાર કાર્ડ, આપણે જાણીએ છીએ કે ભાઈઓ કરતા મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ કદાચ ગ્રામીણ ક્ષેત્રમાં ઓછું છે, તો આધારને તમે આધાર બનાવીને ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ એક ખૂબ સારી સુવિધા છે અને એટલા માટે અહીંયા જ રોકીશ આપને. ભાવનાબેન, રુઝાનજી ક્યારના કંઈક કહેવા માંગી રહ્યા છે અને એમને હું પૂરેપૂરો બોલવાનો મોકો આપી રહ્યો છું. જી રુઝાનજી, આપ શું જણાવવા માંગો છો? એને સ્ટાર્ટિંગમાં બધું કહ્યું બહુ સરસ છે, કોઈ ડાઉટ નથી. પણ એનપીએ, નોન પરફોર્મિંગ એસેટની જે વાત કરી કે એના માટે લેજિસ્લેટર છે, તેમાં કંઈ બજેટમાં જોગવાઈ કરી નથી અત્યારે. ખાલી લેજિસ્લેટર મૂકો ને જેમાં તો બજેટમાં કરો કે ના કરો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. એટલે આ પોઈન્ટ મારે કરો. તો બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે બહેને કહ્યું કે નારી શક્તિ કેન્દ્ર, હવે નારી શક્તિ કેન્દ્ર માટે એ લોકોએ 14,00,000 વિલેજ અરે 14,00,000 આંગણવાડી કવર કરવાના છે અને ખાલી 500 કરોડ આપવામાં આવ્યા છે. ભાવનાબેન, ખાલી 500 કરોડ તમે ડિવાઈડ, એને કોર્પસ છે 500 કરોડનું, એટલે તમે ડિવાઈડ મલ્ટીપ્લાય કરશો તો ખબર પડશે કે 14,00,000 માં ડિવાઈડ મલ્ટીપ્લાય થાય તો કેટલો ઓછા પર રકમ આવે. બીજું વાત કે નારી શક્તિ કેન્દ્રનો પ્રોજેક્ટ બહુ જ સારો છે, પણ પ્રોબ્લેમ શું છે? કારણ કે એ પ્રોજેક્ટમાં શું છે, પહેલા કે જે પ્રોજેક્ટ એ લોકો વુમેનને એમ્પાવરમેન્ટ માટે, સશક્તિકરણ માટે, જોબ જનરેશન, સ્કિલ, હેલ્થ, સોશિયલ ઇશ્યુઝ, ડોમેસ્ટિક ઇશ્યુઝ બધું જ લેવાના છે. અને યુ એક્સપેક્ટ કે આટલું બધું સારું કામ આટલા નાના ફંડમાં નહીં થઈ શકે. એટલે જે 500 કરોડ એલોકેટ કર્યા છે બહુ જ ઓછા કહેવાય અને એ કદાચ મારા ખ્યાલ હતો હજી હસી મજાક. બીજો પોઈન્ટ કે જે છેલ્લા 3 વર્ષથી આપણે નિર્ભયા ફંડ, કરોડ રૂપિયા નિર્ભયા ફંડ સાંભળતા હતા, આ વખતે એ ભૂલી ગયા છીએ કદાચ. અને બીજું કે એ નિર્ભયા ફંડમાં થયું શું, એના યુઝ કેટલા થયા? કારણ કે નિર્ભયા ફંડ મેજરલી યુઝ થવાના વન સ્ટોપ સેન્ટર્સ માટે અને બહુ જ સારો પ્રોજેક્ટ છે, પણ એ વન સ્ટોપ સેન્ટરનું શું થયું, કેટલા થયા, એનો હજી કોઈ ખાસ મોટો હિસાબ નથી. થયા છે નાના મને ખબર છે, પણ એવું કોઈ મોટો જે ઇમ્પેક્ટ પડવો જોઈએ એ નથી થયો. એટલે જો આપણે બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આ બજેટમાં એવું કહીશું, અને હું પહેલા એક બેન છું, પછી હું ઓબ્વિયસલી હ્યુમન બિંગ છું, પણ એક બેન બી છું. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે કે બેન પોઈન્ટ ઓફ વ્યૂથી મને આ બજેટમાં એવો મોટા લાભો નથી દેખાતા. નરેગાની વાત કરીએ તો એમાં કરિયા 45-55% આપ્યા છે બહેનો માટે, એ સારી વાત છે, કારણ કે મજૂરી તો બિચારી બહેનો જ કરે છે ને એટલા માટે. જી રુઝાનજી, ક્યાંક આપ વાત કરી રહ્યા હતા એ વખતે ગ્રીષ્માજી પણ ક્યાંક પોતાની વાત રજૂ કરવા માંગી રહ્યા છે. ગ્રીષ્માજી, આપનું શું માનવું છે? ખાસ જેમ કે આ બજેટની વાત થઈ અને આજે આપણે ખાસ કરીને અત્યારે ફક્ત મહિલા લક્ષી જે વાતો કરવા ભેગા થયા છે, તો જયારે દેશની વસ્તીની વાત કરે તો 50% મહિલાઓ હોય તો બજેટમાં મહિલાઓને પ્રાધાન્ય એટલું જ આપવું ખૂબ જરૂરી છે. અને જેમ કે વાત કરીએ કે બિઝનેસ માટેની, કે સ્ટાર્ટઅપ હોય, કે સ્કિલ ડેવલપમેન્ટ હોય, કે આજે જે યોજના કે જે જોગવાઈ જે જાહેર કરવામાં આવી છે 1.86 લાખ કરોડ, કે બજેટને જોઈએ તો રિફોર્મ કરેલું છે કે ગયા વર્ષના આંકડા અને આ વર્ષના આંકડામાં કંઈ એટલો તફાવત નથી. ખાસ કરીને ઇકોનોમિક એમ્પાવરમેન્ટની વાત કરીએ કે બહેનો માટે, તો આજે 1.86
6.4 GB આંકડો છે એ અલગ અલગ સેક્ટરમાં બી એને કનેક્ટ કરવામાં આવશે, કે હેલ્થ હશે, સેનિટેશન હશે કે બિઝનેસ હશે, દરેકને. એટલે એ આંકડો કેટલો ક્યાં સુધી યોગ્ય છે એ વસ્તુ, જેમ કે ગુજરાતની જસ્ટ વાત કરીએ તો MSME રજિસ્ટર્ડ યુનિટ ગુજરાતના જ 1.26 ઓવરઓલ છે. ફક્ત મહિલાનો આંકડો નથી કહેતી, તો ઇન્ડિયાની જયારે વાત થઈ રહી હોય તો આ આંકડો કેટલા અંશે ખરેખર બહેનોને બિઝનેસ માટે લાભદાયી થશે કે નહીં એ જાણવું જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે જે 500 કરોડની જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ ફક્ત મહિલા શક્તિ કેન્દ્રો રૂરલ એરિયા માટે. હવે જેમ કે કીધું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જ કેટલી આંગણવાડીઓ કે કેટલા શક્તિ કેન્દ્રો છે, અને આ તો કેન્દ્રીય બજેટ છે, તો 500 કરોડ તો મને એક બહુ નાનું પીનટ જેવું લાગી રહ્યું છે. ગ્રીષ્માજી, ક્યાંક પોતે તમે પણ પોતાનો અભિપ્રાય અહીંયા આગળ વ્યક્ત કર્યો છે, પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ગૌરીજી પણ અમારી સાથે જોડાયેલા છે. ગૌરીજી, આપનું શું માનવું છે, આ બજેટ આપને કેવું લાગ્યું છે, અને એક મહિલા આગેવાન તરીકે આપ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? 500 કરોડ છે એઝ પર માય નોલેજ, એઝ પર માય નોલેજ, અને મારા જે આંકડા મને મળ્યા છે એ પ્રમાણે 5000 કરોડ છે. કન્ફર્મેશન ની જરૂર છે કે 500 કરોડ છે કે 5000 કરોડ છે, તો બજેટની ડિટેલ જોવામાં આવશે. ત્યારે જો ક્યાંક આ વસ્તુનો અંદાજો આવશે કે કોણ સાચું, કોણ કેટલું ખોટું, અને ક્યાંક કોણ કેટલા પાણીમાં છે તે વસ્તુ અંદાજો આવી જશે. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે રોજગારી વધારવાની વાત કરવામાં આવી છે, અને એ રોજગારી વધારવાની વાત છે તેમાં મહિલાઓને તેમાં કેટલા પર્સન્ટેજ રોજગારી મળી રહેશે, એ અંગે આ મુદ્દાને અને આ બજેટને કેવી રીતે જોઈ શકાય છે? ભાવનાબેન, આ જે બજેટ છે એમાં કેટલીક વસ્તુઓ એ રીતે મૂકવામાં આવી છે. દાખલા તરીકે શૌચાલય, તો શૌચાલય માટે જે આવંટન કરવામાં આવ્યું છે બજેટનું, એની સંખ્યા લાસ્ટ યર કરતા આજે અત્યારે વધારે છે. હું આંકડો જોઈને આપને કહી દઈશ કે કેટલા છે. એ જ રીતે તમે જુઓ તો ભાવનાબેન, એક મિનિટ રોકવા માંગુ છું. મેં આપને વાત કરી છે, રોજગારીની તકો વધારવાની વાત કરવામાં આવી છે, સીધો સવાલ છે, અને એ સવાલનો જવાબ શૌચાલયોથી નહીં, રોજગારીની તકો કેટલી વધારે છે અને મહિલાઓનું એમાં કેટલું સ્થાન હશે અંદાજે, એ બાબત ઉપર સવાલ છે. એની ઉપર આપની શું પ્રતિક્રિયા છે એ આપ જણાવો. મહિલા અને બાળ વિકાસ માટે 1.84 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, અને મહિલા અને બાળ વિકાસ માટે જો આ ફાળવણી કરવામાં આવી હોય તો ચોક્કસ આ મહિલાઓના વિકાસ માટે, એના સ્કિલ ડેવલપમેન્ટ માટે, એના હેલ્થ માટે, અને આપ તો જાણો છો કે બજેટ પહેલા પણ જે થોડી જાહેરાત થઈ હતી એ પણ આપણે યાદ કરવી જોઈએ કે સગર્ભા મહિલાઓને 6000 રૂપિયા આપવામાં આવશે, જે એને પોષણ માટે અને બાળકોના રસીકરણ માટે. આ એક બહુ સારી વાત છે. કહેવા માંગીએ કે જે રોજગારીની વાત થઈ રહી છે, તો જે સરકારનું બજેટ છે ટોટલી વિઝનરી દેખાઈ રહ્યું છે કે દરેકને એને લાભ થશે, પણ ફક્ત જે આંકડાની આપણે વાત કરીએ કે 1.86 કે એમાં રોજગારી બી હોય, અને પર્ટિક્યુલર મહિલાની રોજગારી માટે કઈક વિશેષ કઈક એવી જાહેરાત કે એવું મને ક્યાંય નથી દેખાઈ રહ્યું. બેન ગ્રીષ્માબેન, મુદ્રા બેંકની જે યોજના છે એવું નથી કે મુદ્રા બેંકમાં યુવકો જ લઈ શકે, એને ધિરાણ એમાં વાત કરી રહ્યા છે અત્યારે, જે એ તો છે પ્રધાનમંત્રીની જે મુદ્રા યોજના, જે લાસ્ટ ટાઈમનું ફંડ હતું એના કરતા ડબલ કરવામાં આવ્યું છે, ડબલ કર્યું છે. એ સરકારનું એક બહુ જ સારું આવકાર્ય પગલું છે કે મુદ્રા બેંકથી ઘણા બધા જે સ્ટાર્ટઅપ વાળા બિઝનેસને ફંડિંગને જેની જરૂર છે એનો લાભ લઈ શકશે. પણ પર્ટિક્યુલર એમાં યુવાઓ બી આવે છે, અને જ્યારે સંખ્યાની વાત થાય તો 50% બહેનો હોય ને 50% ભાઈઓ હોય, ત્યારે 50% પર્ટિક્યુલર બહેનોને જેનો મેક્સિમમ બેનિફિટ થશે એ નથી દેખાય. તમારી વાત મને ખબર છે કે તમે મહિલાને સામે રાખીને જ વાત કરો છો, પરંતુ આજકાલ મહિલાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ એટલી અવેરનેસ આવે છે કે ખેતીની અંદર પણ પુરુષો કરતા ક્યાંક મહિલાઓ આગળ જોવા મળે છે, અને એટલા માટે જ ખેતીની અંદર જે કે આવંટન કરવામાં આવ્યું છે પાક વીમા યોજના, એમાં પણ મહિલા લાભ મેળવે, અને મુદ્રાની અંદર પણ, મુદ્રા બેંકની અંદર પણ બેંકોને બહેનોને મળી શકે છે. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે એક મહિલા તરીકે આપણને એવી અપેક્ષા હોય કે કેમ અમારા આવકના સ્લેબની અંદર થોડો ફેર કરીને ના બતાવવામાં આવે, ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર. એટલે આપણે વસ્તીનો 50% ભાગ છીએ આપણે, એટલે આપણે એ માંગણી કરી શકીએ. હું આપની સાથે સંમત છું, પણ એનો મતલબ એવો નથી કે બાકીની યોજનાઓનો લાભ મહિલાઓને નહીં મળે. જે મુદ્રા બેંકની યોજના છે
છે, ગ્રામીણ ક્ષેત્રે જે ડેવલપમેન્ટ કરવાના છે, પાણીની સુવિધાઓ કરવાની છે, તમે જુઓ છો કે જે કઈ અગવડતાઓ છે એ સૌથી વધારે મહિલાઓને પડતી હોય છે. વીજળી ન હોય તો પણ મહિલાઓને હેરાન થવું પડે છે. એટલે આ જે સમગ્ર રીતે બજેટનું આવંટન ગરીબ લક્ષી, છેવાડાના એસસી એસટી વગેરેને લક્ષી, મહિલા લક્ષી છે, અને ચોક્કસ આજનું આ જે ગ્રામીણ જ્યોતિ યોજના ફાળવવામાં આવેલ છે વીજળીકરણ માટે, હવે વિચાર કરો કે વીજળી ન હોય તો મહિલાઓ શું કરે. એટલે બહુ બધી તકલીફો હોય છે જેની સુવિધા મળતાની સાથે મહિલાઓને પણ એની સુવિધા. સૂર્યપ્રકાશ આપે છે તો બધાને આપે છે કે ગ્રીષ્માબેનને, ગૌરીબેનને જ આપે ને ભાવનાબેનને ન આપે એવું ન હોય તો સરકાર પણ આ બજેટ જે આપ્યું છે એ બજેટની અંદર ચોક્કસ કેટલીક વસ્તુઓ મહિલા માટે અલગ ફાળવી છે, પરંતુ એની સાથે સાથે જે જનરલ યોજનાઓ છે એ પણ ટોટલ દરેકને લક્ષી છે. અને હું તો ચોક્કસ એવું કહીશ કે આ બજેટ ખરેખર ખૂબ સરસ છે અને આ એક આદર્શ બજેટ છે. મહિલા પુરુષની સમાવડી છે જ અને એને આપણે પ્રૂવ કરવાની જરૂર નથી. એટલે બાકી જેટલી યોજનાને જોગવાય છે ત્યાં તો મહિલા એનો બેનિફિટ લેવાની જ છે, પણ પર્ટિક્યુલર જયારે મહિલાને લક્ષીને આપણે વાતો કરી રહ્યા છે તો એના રિગાર્ડિંગ મને લાગી રહ્યું છે કે એવું કઈ સ્પેશિયલ. હું તમારા વિરોધમાં જવા માંગતી નથી ને જવાય જ નહીં, હું પણ મહિલા છું, પરંતુ મારી વિચારસરણી પ્રમાણે જો હું થોડું મારો જે છી ભાજપના જે બી છો તમે પહેલા મહિલા છો. હું એ તો કહું છું રુઝાનબેન, આપણે તો દોસ્ત છીએ બરાબર. એટલે હું એંગલ થી કહું છું, હું કોઈ વાદમાં માનતી નથી, પણ હું એ એંગલ થી કહું છું કે આપણે જે અલગ અલગ કરીને જોવાની જે આદત છે 70 વર્ષની, એનું કારણ છે કે આપણે બહેનો વધારે પાછળ રહી ગયા. ના, એ તો સ્વીકારું છું કે મહિલા તો પુરુષ સમાવડી છે ને, આપણે પ્રૂવ કરવાની જરૂર જ નથી. આપણે દરેક લેવલે, ભાવનાબેન, ગ્રીષ્માબેન, ક્યાંક વાત મહિલા પુરુષ સમોવડી છે અને દરેક વ્યક્તિને પોતાના એંગલ અને પોતાના ઓપિનિયન વ્યક્ત કરવાનું સ્વતંત્ર ભારતનો, સ્વતંત્રતાનો, નાગરિકનો એક હક છે અને હકને ઉપર આપણે કોઈ જ બાજ નજર મારી ન શકીએ તે વાત નક્કી છે. હવે ક્યાંક ગૌરીબેન ક્યારના ચૂપ બેસી રહ્યા છે અને ક્યારની એમની એ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. ગૌરીબેન, આપનું શું માનવું છે મહિલાઓ માટે જે રોજગારીની તકો માટે ક્લેરિફિકેશન નથી, રોજગારીની તકો વધારવાની વાત કરવામાં આવી છે બજેટમાં આજના, પરંતુ મહિલાઓ માટે ક્યાંક ક્લેરિફિકેશન નથી કે મહિલાઓને કેટલા પર્સન્ટેજ રોજગારીની તકો આપવામાં આવશે એ અંગે આપનું શું માનવું છે? હું માનું છું કે એ લોકોએ તકો આપી છે, પણ ક્લેરિફિકેશન ડિટેલમાં કોઈ ક્લેરિફિકેશન નથી. કારણ કે જેમ અમને વાત કરી કે ભાઈ 500 કરોડ સ્કિલ્ડ લેબર માટે ને બધા માટે આપ્યું છે લેડીઝને, શક્તિ કેન્દ્ર માટે. પણ શક્તિ કેન્દ્ર જે આપણે કીધું કે ભાઈ 14 લાખ ને ડિવાઈડ કરો તો અમાઉન્ટ બહુ નાની થશે. ઇનફેક્ટ થોડો આમાં વધારે આપવું જોઈતું હતું, કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ તમે જોવા જાઓ તો લેડીઝ કોન્ટ્રીબ્યુટ ઇકોનોમિક ગ્રોથ માટે ખાસું, મોર દેન 50% લેડીઝ કોન્ટ્રીબ્યુટ કરે છે ફોર ધ ઇકોનોમિક ગ્રોથ ઓફ ધ કન્ટ્રી. તો એમને કેમ નહીં વધારે સ્કીમ્સ આપવી જોઈએ, સો દેટ કે ઘર બી સાચવે છે ને ધંધા રોજગારમાં બી ધ્યાન આપે છે, ઓર ખેતીવાડીમાં, બધામાં ધ્યાન આપે છે. તો એમને થોડી વધારે સગવડ આપે. હવે 6000 આપ્યા છે પ્રેગ્નન્ટ વુમનને, બટ 6000માં ક્યાં કોઈ જગ્યાએ ડિલિવરી થાય છે કે એ થાય છે, મતલબ એના પોષણ માટે કે એના માટે 6000 ઇઝ નથિંગ. એટલીસ્ટ એ અમાઉન્ટ મોટી હોવી જોઈતી હતી, એટલીસ્ટ 15-20 હજાર તો મિનિમમ હોવી જોઈતી હતી. પણ ઇટ્સ અ ગુડ બિગનિંગ એની વે, ઇફ વી ગો ટુ સી કે એ સારું એક પગલું ભર્યું છે કે જે મહિલાઓને મદદરૂપ થઈ શકે, સ્પેશિયલી રૂરલ એરિયામાં. કારણ કે સિટી એરિયામાં, અર્બન એરિયાઝમાં તો લેડીઝ અફોર્ડ કરી શકે છે, પણ રૂરલ એરિયાઝ માટે ઇટ્સ અ ગુડ બિગનિંગ. જી ના, મારે એક મિનિટ, મારે ખાસ ગૌરીબેનને કેવું છે કે અર્બન એરિયામાં બી લેડીઝ નથી અફોર્ડ કરી શકતા. હું અત્યારે સરસપુરની 15-40ઓમાં કામ કરું છું અને એ લોકોની એટલી દયાવની સ્થિતિ છે કે એ લોકો 6000 એ લોકો દિવસના 50 રૂપિયાનું જમવાનું બી નથી અફોર્ડ કરી શકતા. એટલે બેન, ખાલી રૂરલ નહીં, અર્બન એરિયામાં બી આ ઇશ્યુઝ ચાલી રહ્યા છે. જી રુઝાનજી અને ગૌરીજી, જે પ્રમાણે ડિસ્કશન છે આપણું ચાલી રહ્યું છે મહિલાઓની અને બજેટની આજે વાત કરવામાં આવી રહી છે, હવે ક્યાંક મહિલાઓની સુરક્ષા અને મહિલાઓના આરોગ્ય અંગે વાત કરવી છે કે કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ છે. આપણે આજે એક તરફ મહિલા અને પુરુષ સમોવડી ગણી રહ્યા છીએ, પરંતુ મહિલાઓની ઉપર ક્યાંક સુરક્ષાના માથે પણ મોટા પ્રશ્ન ચિહ્નાર્થ ત્યાંના ત્યાં જ છે. કદાચ જે મહિલાઓની સુરક્ષાના અંગે જો વાત કરવામાં આવે તો કદાચ મહિલાઓની સુરક્ષા નહીં થવાના કેસીસ વધી રહ્યા છે, તેમાં ઘટાડો નથી થઈ રહ્યો. ઓન એન એવરેજ એક રેશિયો બતાવી રહ્યું છે કે તેમાં બળાત્કારના કેસમાં, રેપ કેસમાં, કે મહિલાઓને દારૂ પીને કે પ્રમાણે ઘરમાં ઘરનો જે માર મારવામાં આવતો હોય છે, જે ઘરેલુ હિંસા થતી હોય છે, તેવા કેસોમાં પણ ક્યાંક વધારો થઈ રહ્યો છે, તેમાં ઘટાડો નથી થયો. તો આ બજેટમાં મહિલાઓની સુરક્ષા
અને તેમના આરોગ્ય અંગે શું જોગવાઈ અલગથી કરવામાં આવી છે? જી ભાવનાબેન, આપ આ સવાલનો જવાબ તમે આપી શકો છો. બિલકુલ, હમણાં જ મુદ્દો ઉઠ્યો હતો કે નિર્ભયા ફંડ, બરાબર. હવે હું આપને સ્પષ્ટ માહિતી આપવા માંગુ છું, કારણ કે હું એ નિર્ભયા ફંડ અન્વયે જે એક રચના કમિટીની રચના કરવામાં આવી છે બળાત્કાર પીડિત મહિલાઓના, એમને જેને કહીએ ને કે એનું સુરક્ષા કરવા માટે અથવા તો એને ફરીથી પ્રોટેક્શન માટે અથવા તો એને ફરીથી જેને કહીએ કે રીલોકેટ કરવા માટે, તો એના માટે એક કમિટી છે અને હું એની મેમ્બર પણ છું. અને દરેક જિલ્લામાંથી અમારી મિટિંગો થાય છે. મેં રુઝાનબેનને કાં તો એકવાર કોઈ ચેનલ પર પણ મેં વાત કરી હતી આ અંગે કે આવા પ્રકારના કોઈપણ કેસીસ આવે છે જેનું ફંડ દિલ્હીથી પણ આવે છે, જેનું ફંડ સ્ટેટ ગવર્મેન્ટ પણ આપે છે, અને આવા કિસ્સાઓ જે હોય એ જિલ્લા કલેક્ટર પાસેથી આપણે મગાવીએ છીએ. જેટલી એફઆઈઆર થઈ હોય પછી એ કમિટીની અંદર ચર્ચા કરીએ છીએ અને તાત્કાલિક જેને કહીએ કે 20,000 તો કોઈપણ પ્રકારના કોઈ જાંચ વગર, કોઈ તપાસ વગર બહેનોને આપી જ દેવામાં આવે છે. ત્યાર પછી જો મેન્ટલી એમને કોઈ સારવારની જરૂર હોય, ફિઝિકલી જરૂર હોય આરોગ્ય માટે, તો સરકારી દવાખાનામાં મફત, તેમજ જો વધારે જરૂર પડે તો એને જે કાઉન્સેલિંગ કરવું પડે ત્યાં સુધીની સહાય કરવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ કમિટીની અંદર મેં ઘણી બધી વાર બહેનોને, કેટલી બધી એનજીઓ વાળા બહેનોને કહ્યું છે કે તમે આનો લાભ લો. એકવાર એક ચેનલ પર પણ મેં આ વાતની રજૂઆત કરી હતી કે આવું ક્યાંય પણ દેખાય તો એ તમે એફઆઈઆર કરાવો, પોલીસ સ્ટેશનમાં, કલેક્ટર કચેરીમાં જાઓ, ત્યાં પણ એક આ કમિટીનો એક પબ્લિક. ભાવનાબેન, નિર્ભયા કાર્ડની જો વાત કરવામાં આવે, તેમના ઉપર જે ફંડ ફાળવવાની જે વાત કરવામાં આવી હતી તે હજુ સુધી ફાળવવામાં આવ્યા નથી. મહિલાઓ પાસે એકાએક મોટામાં મોટી મજાક હતી, એ વસ્તુને આપ નકારી નહીં શકો. કેટલા તેની સાથે સંમત છો? જવાબ હા કે ના માં આપશો. સિક્યોરિટી કે લાસ્ટ ટાઈમ નું જે નિર્ભયા ફંડ હતું, આ વખતે શું છે એનું કઈ પિક્ચર ક્લિયર નથી મારી પાસે. અહીંયા વચ્ચે ક્યાંક બોલવા માંગુ છું, જયારે લાસ્ટ ઇયર નું પિક્ચર જ ક્લિયર નથી તો આ વખતનું પિક્ચર ડ્રો કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. કારણ કે આ વખતનું જો પિક્ચર ડ્રો કરવામાં આવશે તો ગઈ વખતના પિક્ચરના પહેલા ક્વેશ્ચનના આન્સર આપવા જરૂરી થઈ જતા હોય છે. કહું કે બલાત્કારને હેરાન થઈ જાય પછી એ શું મદદ કરે છે, પણ અત્યારે આપણે વાત કરીએ સુરક્ષાની, એટલે બલાત્કાર ના થાય આપણે એની વાત કરી રહ્યા છીએ. અને એના માટે જે સ્ટેપ્સ લેવાના હતા, કારણ કે વચ્ચે આખા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કરોડોનું બજેટ આપ્યું કે તમે પેલી પેનિક બટનો બસમાં ને ટેક્સીઓમાં મૂકો, પણ એનું કશું ના થયું. બીજું બેન ભૂલી ગયા લાગે છે કે એ જે વાત કરે છે એ કંઈક એ નિર્ભયા ફંડની છે કે મને આઈડિયા નથી, પણ એક વન સ્ટોપ સેન્ટર્સ બનાવવાના હતા જેમાં બહેનોને આ બધી સહુલિયત મળવાની હતી. મને નથી લાગતા કે એટલા બધા વન સ્ટોપ સેન્ટર્સ શહેરોએ બન્યા છે. એટલે જ્યારે આપણે સેફ્ટી સિક્યોરિટીની વાત કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે બહેનોને પહેલા સેફ્ટી સિક્યોરિટી આપવાની છે, પછી નથી આપવાની કે પતિ જાય પછી સેફ્ટી સિક્યોરિટી, પછી તો આપણે મલમ લગાડવાનો છે. જે બેન કામ કરે છે એને સારું કરે છે, એમાં કોઈ ડાઉટ નથી, ને એમનો પોઈન્ટ બી સાચો છે, પણ લોકો જતા નથી કારણ કે લોકોને એવું લાગે છે કે ત્યાં જઈશું તો અમારું નામ બદનામ થશે, કે જે બી અલગ સ્ટોરી છે. રુઝાનજી, ક્યાંક સમયની કટોકટીને કારણે આ બજેટનું જે ડિસ્કશન ચાલી રહ્યું છે, મહિલા અને બજેટનું જે ડિસ્કશન છે તે અહીં જ પૂરું કરવું પડશે. સ્ટુડિયોમાં આપ આવ્યા ભાવનાબેન, ગૌરીબેન, ગ્રીષ્માબેન અને રુઝાનબેન, આપે આપનો કિંમતી સમય કાઢ્યો અને આપનો કિંમતી સમય અહીંયા આગળ દેશની પ્રજા માટે ફાળવ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વાત કરી આપણે બજેટ અને મહિલાની, મહિલાઓની બજેટમાં કેટલી જગ્યા છે. રોજગારીની તકોની વાત કરવામાં આવી, પરંતુ આજે મહિલા પુરુષ સમોવડી છે, પરંતુ તેમ છતાં પણ આજે મહિલાઓને કેટલા પરસેન્ટેજ રોજગારીની તકો મળશે તે અંગેનું કોઈ જ સ્પષ્ટીકરણ નથી. તેની સાથે સાથે બેટી બચાવો બેટી ભણાવો ના જે ઘણા બધા મિશન્સ ચાલી રહ્યા છે, અભિયાન ચાલી રહ્યા છે, તેની પર કોઈ સ્પષ્ટીકરણ નથી. મહિલાઓની સુરક્ષાને લઈને, મહિલાઓના આરોગ્યને લઈને ઘણા બધા પ્રશ્નો એવા છે જે ચર્ચા માંગી લેવા છે અને ચર્ચા કદાચ ચાલુ રહેશે, પરંતુ અત્યારે આ ચર્ચાને અહીંયા જ સમેટવી પડશે. ફરી મળીશું.